આપણે તો એવું કહેવાય છે કે એવો સમય ચાલે છે કે જ્યાં બે બાજુ બેલેન્સ થતું રહેશે અને એ બેલેન્સની વચ્ચે સૃષ્ટિમાં સંતુલન સરસ ચાલતું રહેવાનું છે. શું કામ? કેમ કે લગ્નોની બાબતમાં એવું જોવા મળે છે, એક બાજુ મિડલ ક્લાસમાં એટલા હાઈફાઈ મેરેજનું ચસ્કો લાગ્યો છે લોકોને કે જ્યાં 15-20 લાખ રૂપિયા ખર્ચી દેવા લગ્ન પાછળ એ બહુ જ સામાન્ય બાબત બની રહી છે. દેખાડા માટે થતા લગ્ન અને એની અંદર મિડલ ક્લાસનો નીકળતો કચ્ચર ઘાણ અને એ બધાની વચ્ચે એક બીજું પાસું એ છે કે સમાજો હવે સમૂહ લગ્ન તરફ વળ્યા છે અને એટલી સુંદર રીતે એના આયોજન થાય છે એ જોઈને આપણને થાય કે જે લોકો સપનું પણ નથી જોઈ શકતા પોતાના લગ્ન અત્યાધુનિક રીતે કરવાના, એ લોકો માટે સમૂહ લગ્ન કેટલા વરદાન રૂપ સાબિત થવાના છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સમાજની સમસ્યાઓની વચ્ચે પણ સમાજો બહુ સુંદર સોલ્યુશન કાઢતા હોય છે અને રસ્તા હોય છે કે કોઈને પણ એવું ન થાય કે મારા લગ્નમાં અમે લોકો જલસા ન કરી શક્યા. અને એટલા જ માટે અલગ અલગ સમાજોના અમુકવાર સમાજોથી પર ઉઠીને પણ સરસ રીતે લગ્નો કરાવવાની પરંપરા ચાલે છે. કેટલાય લોકો આ કામ કરે છે. રાજભા ગઢવી જાણીતા લોકસાહિત્યકાર છે. એમણે પણ ત્યાં નેસમાં ગીરમાં ચારણ સમાજનો પહેલો સમૂહ લગ્નોત્સવ એનું કાર્ય શરૂ કર્યું. એના પરથી જ અમને એ વિચાર આવ્યો. ત્યાં બહુ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સમાજના જેટલા આઈમા છે એ સિવાય લોકસાહિત્યકારો, જાણીતા ગાયક કલાકાર, કવિ એ બધા જ લોકો ત્યાં હાજર રહેવાના છે. અને એટલે જે દીકરીઓના લગ્ન થવાના છે એમના માટે એ જીવનભરનું સંભારણું બની જશે કે ગીરમાં રહેલા એક માણસે, અમારી વચ્ચેથી બહાર ઉઠેલા માણસે એક આવી શરૂઆત કરાવી. થોડા દિવસો પહેલા ભરવાડ સમાજે પણ 3000 જેટલી કન્યાઓના, જેની આપણે કલ્પના ન કરી શકીએ કે 3000 જેટલા પરિવારોના એક સાથે લગ્ન થાય, 3001 જ્યારે વરકન્યા બેઠા હશે, 6002 લોકો અને સાથે એમના પરિવારો, એ કેટલો અદ્ભુત માહોલ હશે. એ લગ્નમાં બનાસકાંઠામાં ત્યાં સીએમથી લઈને કેટલાય લોકો હાજર રહ્યા હતા. એ સિવાયના સમૂહ લગ્નો જે થયા એ કાર્યક્રમોમાં પણ બહુ જ અલગ પ્રકારના મહેમાનો પણ હાજર રહ્યા, કેટલાય ખાસ મહેમાનો. એ લોકો માટે જીવનભરનું એ સંભારણું બની જવાના છે. શહેરોમાં અમે જોઈએ કે પાર્ટી પ્લોટના પણ એકદમ ભયાનક ભાવ વધી જતા હોય છે લગ્નની સિઝનમાં. બેન્ડબાજાવાળા કાં તો 1-2 લાખ રૂપિયા તો બહુ જ આરામથી લઈ જતા હોય છે. જમવાનું એટલું મોંઘું અને બધાની વચ્ચે જીવનનો પ્રસંગ છે, સ્વાભાવિક રીતે જ એને માણવો જોઈએ. બીજાના લગ્નોમાં જઈને સરસ ભરપેટ જમ્યા હોઈએ તો બધાએ આપણે જમાડવું પણ પડે. એ આપણે ત્યાં વ્યવહાર સાચવવાની પેલો એ પરંપરા છે અને એને બધા સાચવે એમાં સવાલ નથી. પણ તાકાત ન હોય અને છતાંય દેખાડા માટે કરવું પડે, અથવા સમાજવાળા શું કહેશે એ બીકે કરવું પડે, અથવા સમાજવાળા મને બહુ સદ્ધર માને એમ કરીને દેવું કરીને ઘી પીવા જેવી પરંપરા શરૂ થઈ છે, એ સમાજ માટે ઘાતક છે. એ બધાની વચ્ચે ક્યારેક ચારણ સમાજ, ક્યારેક ભરવાડ સમાજ, ક્યારેક ચૌધરી સમાજ, ક્યારેક પાટીદાર સમાજ અને કેટલીય સંસ્થાઓ કે જે સમાજોથી પર ઉઠીને જરૂરિયાતમંદ માટે, ક્યારેક અનાથ બાળકો માટે, ક્યારેક ગરીબ દીકરીઓ માટે જે આ બધા સમૂહ લગ્નો કરાવે છે અને ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કે જે કદાચ ઘણીવાર બહુ જ પૈસાવાળો મિડલ ક્લાસ માણસ જે વચ્ચેની રેન્જમાં આવે છે એ તો નથી જ કરી શકતો, એ બહુ જ સુંદર પરંપરા છે. સમાજમાં બેલેન્સ આમ જ જળવાયેલું રહે છે. રાજભા ગઢવીનો પણ ચારણ સમાજનો એ કાર્યક્રમ છે જેની અંદર સુંદર મજાના ડાયરાથી લઈને આઈમાના આશીર્વાદ સુધીનો કાર્યક્રમ એમણે કર્યો છે. એ સિવાય ભરવાડ સમાજે તો બહુ જ વિશાળ એ આયોજન કર્યું. એ દરેક સમાજોને અને આ કામ કરતા એ ટ્રસ્ટીઓને પણ અભિનંદન કે જે લોકો સમાજને બહુ જ સારી રીતે અને ભેગા થઈને એમના ખર્ચા બચાવીને એક માર્ગે આગળ જવાનું કામ કરે છે. એકબીજાનો હાથ પકડશે તો જે સમાજ આગળ વધશે. નમસ્કાર.